કોમી એકતાની શ્રેષ્ઠ વિસ્તારમાં હિન્દુ આગેવાનો દ્વારા રોઝા દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સરીક થયા હતા એક તરફ દેશના કેટલાક ભાગો કોમી હિંસા અને વ્યમંસની ખબરો જોવા મળી રહી છે ત્યારે સુરતમાં હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના રમઝાન મહિનામાં કોમી એકતાના દર્શન થાય છે દેશમાં હિન્દુ મુસ્લિમ એકતાને કાયમ રાખવા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસ માં આવેલા સચિન વિસ્તારમાં રહેતા હિન્દુ આગેવાનો અને મહિલાઓ દ્વારા સાંજના રોઝામાં ઇફતારી માટે સો ભોયગાંખ મળીને વ્યંજનો બનાવી મુસ્લિમ ભાઈઓને પીરસ્યા હતા રહેતા જયેશભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં હાજરી આપી ઇફતાર પાર્ટીનો આનંદ મળ્યો હતો તેમજ ઇફતાર પછી બધા મુસ્લિમ ભાઈઓએ એકસાથે ભેગા મળીને નમાઝ અદા કરી દેશની એકતા અને અખંડિતતાના આવી રીતે સચવાઈ રહે તેના માટે દુઆ કરી હતી અને અત્યારે જે રમઝાન માસ જે ચાલી રહ્યો છે એ રમઝાનની અંદર જે મુસ્લિમ ભાઈઓ રોજા રાખે છે એને માટે અમારા આ વોર્ડ નંબર ત્રીસના પ્રમુખ જયેશભાઈએ ખૂબ જ સુંદર આયોજન અહીં જે રોઝા કરે છે એમના ભાઈઓ માટે ઇફ્તારીનો કાર્યક્રમ જે રાખેલો એ ખૂબ જ સરાહનીય છે અને હું જેટલા પણ અમારા હિન્દુ ભાઈઓ જે અહીંયા કામગીરી કરી રહ્યા છે સૌને અભિનંદન આપું છું આજકાલ જે રોઝે કા કાર્ય જો કાર્યક્રમ થાય ઇફતાર કા और बहुत बेहतरीन भाइयों ने हमारे जो है इंतज़ाम किया था इफ्तार का बहुत अच्छा जो है इंतज़ाम रहा और ये इफ्तार से जो है भाईचारा बनाने की हम लोग फ़िक्र करते हैं कि आपस की जो दूरियां हैं वो कैसे हमारे करीब हो जाएं और हम दो हम दोनों भाई एक दूसरे से कैसे गले मिल सके तो ये इफ्तार पार्टी से हम दोनों एक एक दूसरे को सम्मान कर देते हैं और हम दूसरे को अपने दुख दर्द में जो पेश आते हैं यही हमारा जो है कार्यक्रम होता है हतरे कनकपुर कंसर्ट सचिन विस्तार के अंदर અહીંના સ્થાનિક અગ્રણી એવા જયભાઈ દેસાઈ જે સાંઈ ભક્તથી જાણીતા છે એ એમની ટીમ શ્યામભાઈ રાજુભાઈ નીરોભાઈ નાયક રધુવીરસિંહ વાંસિયાજી એ સૌ ભાઈઓ ભેગા થઈને મુસ્લિમ સમાજના જે અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને આજે પંદરમો રોજો છે એ નિમિત્તે ખાસ મુસ્લિમ સમાજના એમના મિત્રોના માટે વિસ્તાર પાર્ટીનું આયોજન કર્યું એ આયોજન આપ જોઈ શકો છો કે ખૂબ આવકારદાયક છે એટલા માટે કે મેં મારી લાઈફમાં પહેલી વાર આવી રીતે જો કે હિન્દુ સમાજના પર્ટિક્યુલર ભાઈઓ એમના મુસ્લિમ સમાજના મિત્રો માટે ઇફ્તાર પાર્ટીનું આવું જાહેરમાં આયોજન કર્યું છે રમઝાન મુસ્લિમો માટે પવિત્ર મહિનો ગણાય છે ત્યારે સૌ કોઈ મુસ્લિમ રોઝા રાખીને સમગ્ર દિવસ દરમિયાન ઉપવાસ કરે છે જે ઉપવાસ સાંજે ખોલવામાં આવે છે અને એને ઇફ્તાર કહેવાય છે આ ઇફ્તાર માટે તમામ મુસ્લિમો પોતાના ઘરે વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરીને સૌ કોઈ ભેગા મળીને રોઝો ખોલે છે જે પવિત્ર કાર્યમાં હિન્દુઓ પણ જોડાયા હતા અને ઇફતારનું આયોજન કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું